वडोदरा शहેરના ગેંડા સર્કલ થી ગોરવા પંચવટી સુધીના માર્ગને સ્માર્ટ રોડ બનાવવા અંગે આજરોજ મેયર નિલેશ રાઠોડ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા દ્વારા ગોરવા આઈટીઆઈ ખાતે ઓચિંટી વિઝિટ કરવામાં આવી અને તેમના દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી સાથે જ ગેંડા સર્કલ થી પંચવટી સુધીના જે રસ્તા છે તેના પર જે દબાણો છે તેને હટાવવાની પણ સૂચના કરવામાં આવી અને અહીં સ્માર્ટ રોડ બનાવવા માટે તેમના દ્વારા સૂચના કરવામાં આવી आज रोज अमारा धारासभ्य श्री केयूर भाई अमारा काउंसिलरश्रीओनो रजूआत थी अने जे गेंडा सर्कल थी पंचवर्षी सुधीनो जे मॉडल रोड बनी रह्यो छे एनी एक विजिट हती एनी पर जे दबाणो छे एवी ज रीतना भाईलाल अमीन हॉस्पिटलनी बाजूमां भी आपणे एक प्लॉट आयेलो छे एनी पर भी सखत दबाण छे तो लोकल काउंसिलर अने धारासभ्यश्रीनो फोन हतो कि भाई आ रोडनी आजे विजिट छे अने कमिश्नरशी पण आया था अने कॉर्पोरेशननी टीम साथे आ रोडनी आजे विजिट करी छे આજે હજી અધિકારીઓ જોડે ચર્ચા કરી છે એમને બતાવ્યું છે અને જે હશે જેમ બનશે એમ જલ્દી આ કાર્યવાહી કરવામાં આવશે આજે જે સયાજીગંજ વિધાનસભા છે જે મારો વિસ્તાર છે અને એમાં પણ વોર્ડ નંબર 8 મેજોરિટી જ્યાંથી હું રિપ્રેઝન્ટેશન પણ કરું છું અને એની સાથે વોર્ડ નંબર 9 આ તમામ સ્માર્ટ રોડ એટલે કે ગેંડા સર્કલથી લઈને પંચવટી કેનાલ સુધી જે સ્માર્ટ રોડ બન્યો છે આ સ્માર્ટ રોડની ઉપર બંને બાજુ લારી ગલાના દબાણો અને એને સુવ્યવસ્થિત આયોજન થાય એમનો પણ ધંધો રોજગાર ચાલે અને કોર્પોરેશનના સ્માર્ટ રોડ પણ ખુલ્લા રહે એના સિવાય આઈટીઆઈ 5 રસ્તા પરના પણ દબાણો અને એની સાથે આ કામની ક્વોલિટી આ તમામ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને મેયરશ્રીને અમારી મ્યુનિસિપલ કમિશનરશ્રી જોડે સંકલનની બેઠકમાં ચર્ચા થઈ હતી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે આજે અમે વિઝિટમાં પણ નીકળ્યા મેયરશ્રી પણ સાથે જોડાયા હતા અને આ વિસ્તારના જ્યાં મુખ્ય રસ્તા પરના તમામ જે વાત હતી એને અમારા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એમની અધિકારીની ટીમને અને મેયરશ્રીને બતાવવામાં આવી છે જેના દ્વારા આગામી દિવસની અંદર આ વિકાસ આ વિસ્તારનો સ્માર્ટ રોડ એ રિયલમાં શહેરમાં મોડલ સ્માર્ટ રોડ બને એ દિશાની અંદર કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવનાર છે કાર્યવાહી દબાણ કેટલા ટાઈમમાં દૂર કરવા દબાણ એ સામાન્ય જન નાગરિકોએ જે લારી ગલ્લા ઊભા કર્યા છે એને દબાણ ન જોતા હું એવું જોઉં છું કે એ લોકોને સુવ્યવસ્થિત જગ્યા મળે અને જે લોકો વર્ષોથી અહીંયા ધંધો કરે છે એમને એમનું યથાયોગ્ય ન્યાય મળે અને એમને પેચીસમાં અલગ અલગ જગ્યા પર ઊભા કરવામાં આવે અને એના દ્વારા સુવ્યવસ્થિત બાકીનો આખો રોડ ખુલ્લો રહે એ દિશાની અંદર આયોજન કરવામાં આવનાર છે કેટલા વિસ્તાર લેવામાં આવશે આ મુખ્ય સ્માર્ટ રોડ માટે આજે અમે મિટિંગ કરી હતી એક મોડલ રોડ જો અમે ભવિષ્યમાં ઊભો કરી શકીએ તો શહેરભરમાં આનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય